नमस्ते मित्रों, आयुर्वेद वीडियो चैनल प्रोग्राम नु नाम छे पांचमो वेद। आज आपणे चर्चा करीशुं अंजीर। नाम सांभळीने घणी बधी छोकरीओए नाकनुं टीचકું ચડાયું જ હશે 100%। અંજીર ભાવતા હોય એવા બહુ ઓછા લોકો હોય છે। કાજુ, બદામ, દ્રાક્ષ, પિસ્તા એ બધું બોલો તો મોં ઉપર આમ જાણે તાજગી આવી જાય, પણ અંજીર ખાવાની વાત કરો એટલે બહુ ગમે નહીં। સવાર સવારમાં પારુબેને દીકરી કોલેજ જતી હતી એને રોકી કે ચલ બેટા તારું અંજીરવાળું દૂધ પીને જા, એટલે સ્વાભાવિક રીતે અમારી રોમી તો એવું છે કે એને દૂધ ભાવતું જ નથી ને એમાં પાછું અંજીર નાખેલું। હવે શિયાળો છે, ઠંડકની ઋતુ છે, તો અંજીર નાખેલું દૂધ પીવામાં મજા આવે। ગરમ ગરમ દૂધ હોય તો ખરેખર સારું, અને અંજીર તો આયર્ન ટોનિક તરીકે, કેલ્શિયમ ટોનિક તરીકે દુનિયાભરમાં પ્રખ્યાત છે કે અંજીર વાળું દૂધ લો તો કેલ્શિયમ સારું, કેલ્શિયમ મળે, કેલ્શિયમ સપ્લિમેન્ટ મળશે, તો વાળ સારા થશે, સ્કીન સારી થશે। અને એના માટે મિત્ર એને સલાહ આપેલી છે કે ભાઈ તારે અંજીર વાળું દૂધ પીવાનું, શરીરને બરાબદાર બનાવવું હોય તો પણ અંજીર વાળું દૂધ પી શકાય, ખજૂર અને અંજીર ભેગા કરીને લો એટલે શરીર બને જ, અને એના માટે કોઈ પ્રોટીન પાવડરના ડબ્બા ખાવાની જરૂર પડે નહીં। એટલે ઘણીવાર અમે હસતા હોઈએ કે આ હેંગર જેવું શરીર હોય, હેંગર ઉપર કપડાં સુકાયેલા હોય એવું શરીર જો હોય, એવા સુકલકડી માણસોને જો બરાબદાર બનવું હોય તો ખજૂર અને અંજીર બેસ્ટ છે, કોઈ દવાઓ લેવાની જ જરૂર નથી। તો સ્વાભાવિક રીતે પારુબેને તો લેક્ચર શરૂ કર્યું કે દૂધ કેમ ના પીને જાય, દીકરી કોલેજ કંટાળી એટલે સામે કે પહેલા તું એક તો કામ કર, હું તો દૂધ પી જઈશ પણ પહેલા દૂધમાં ખાંડ તો નાખ, તને યાદ નથી રહેતું એક કામ કર, તું દૂધમાં એમ કે હવે બ્રાહ્મી લેવાનું ચાલુ કર, તો બ્રાહ્મી લઈશ તો તને યાદ શક્તિ સારું થશે। તમે દૂધમાં અંજીર અને સાકર નાખીને લો, અને જરૂર લાગે તો વધારેમાં બે ચાર બદામ પણ નાખી શકાય તો યાદ શક્તિ પણ સારી રહે। અંજીર નાખેલું દૂધ જો લેવું હોય તો ઉકાળીને લેવું જોઈએ, અને કાં તો જો અંજીર ખાવા હોય તો બરાબર ચાવીને ખાવા જોઈએ। માત્ર બે ચાર વાર મોંમાં ચાવી અને ઉતારી દો તો એવા અંજીરમાંથી કોઈ ધાર્યા પરિણામ મળતા નથી। અંજીર જો પૂરેપૂરા ચાવીને ખવાય તો એનાથી આંતરડા સાફ પણ થાય છે, કબજિયાત રહેતી નથી, પાઇલ્સ હોય તો પાઇલ્સમાં પણ ફાયદો થાય છે। જરૂર પડે તો બે ત્રણ અરજીની સાથે 8-10 કાળી દ્રાક્ષ લો, પલાળો, અને પલાળેલી કાળી દ્રાક્ષ સાથે અંજીરને લો તો એનાથી પણ પાચન સુધરે છે અને આંતરડા સાફ થાય છે। બેઝિકલી સ્કીનનું લસ્ટર સુધારવામાં અંજીર બહુ કામના છે। જેનું સ્કીનનું લસ્ટર સારું નથી એના માટે અંજીર રોજ બે અંજીર ખાય તો એને સ્કીનનું લસ્ટર સુધરતું હોય છે, વાળની ક્વોલિટી સુધરે, સ્કીનની પણ ક્વોલિટી સુધરે, એટલા માટે પણ અંજીર ખાવાનું જરૂર હોય છે। અંજીર અને ખજૂરને ભેગા કરી ઝીણા ઝીણા સમારી અને ઘીમાં સાંતળી અને એનો જે હલવો બનાવવાની વાત હોય છે એ હલવો જો ખાવામાં આવે તો એમાં કોમ્બિનેશન આવી ગયું, કારણ કે ખજૂરના લીધે આયર્ન તત્વ મળે અને અંજીરના લીધે કેલ્શિયમ મળે, તો એના લીધે વાળની ક્વોલિટી બહુ સારી થાય છે અને ખરતા વાળમાં પણ એના ઘણા બધા ફાયદા છે। કારણ કે વાળ ખરતા હોય ત્યારે કેલ્શિયમ અને આયર્નની જ ઉણપ હોય છે મોટા ભાગે, અને એ ઉણપ આ કોમ્બિનેશનથી ઓછું થઈ જાય છે। એનિમિક કન્ડિશન હોય જેને લોહ તત્વ ઓછું રહેતું, લોહ તત્વ ઓછું રહેતું હોય ત્યારે પિકાસ રહે, શરીર ફીકું લાગતું હોય, તો એવા એનિમિક પેશન્ટો માટે પણ અંજીર અને ખજૂરનું કોમ્બિનેશન કામ કરે છે। અંજીરનો એક સરપ્રાઈઝ એક ઉપયોગ એવો છે કે ગળાના સોજામાં, ગળામાં જ્યાં સોજો રહેતો હોય, અવાજના પ્રોબ્લેમ થતા હોય ત્યારે અંજીરના ઉકાળાથી, અંજીરનો ઉકાળો બનીને એનો ઉકાળો ભરી રાખીને કોગળા કરવાથી ગળાનો સોજો પણ સારો થઈ જતો હોય છે। હવે બેઝિકલી એવું છે કે અંજીરનો ટેસ્ટ નથી પાવતો ત્યાં શું કરવું, અને અંજીરનો ટેસ્ટ નથી પાવતો તો પછી એવા લોકો માટે બીજા કોઈ રસ્તા હોતા નથી, એને અંજીરને બીજા કોઈ ડ્રાય ફ્રૂટ્સની સાથે મિક્સ કરી અંજીરની પૂરી, અંજીર માવા બદામની પૂરી, અંજીર અને પિસ્તાની સાથે કોમ્બિનેશન કરી, અને હવે તો જાત જાતના ડ્રાય ફ્રૂટના સ્વીટ્સ બને છે તો વિધાઉટ સ્વીટનરના એવા સ્વીટ નાખવા જોઈએ, બરાબર। તો આજે બસ આપણે અહીંયા જ અંજીરની કથા પૂરી કરીશું, ફરી ક્યારેક એવી ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી લઈને આવતા અઠવાડિયા જતી. નમસ્તે.